आगळ વાત કરીએ અન્ય અગત્યના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં કોરોનાનો કહેર હાલ પણ યથાવત છે। આજ રોજ નવા 106 પોઝિટિવ કેસ વડોદરામાંથી સામે આવ્યા છે। વડોદરામાં વધુ 106 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। બીજી બાજુ કોરોનાથી વધુ 2 લોકો કે જેમના મોત થયા છે। અત્યાર સુધી 120 લોકો વડોદરાના કે જેમનો કોરોનાના કારણે મોત થયું છે। બીજી બાજુ કોરોનાના કુલ કેસોની સંખ્યા વડોદરામાં આવે 6324 પર પહોંચી ચૂકી છે। ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં સતત સંક્રમણ વધી રહ્યું છે, રોજે રોજ ગ્રામ્ય વિસ્તારોમાંથી કેસો સામે આવી રહ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા જોડાયા છે અમિત ઠાકુર। અમિત, વડોદરામાં સતત આંકડો વધી રહ્યો છે, વધુ 106 પોઝિટિવ કેસ। કોરોનાનો આંકડો વડોદરામાં ખૂબ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે અને હજી પણ વડોદરામાં લગાતાર 101 થી વધુ કોરોનાના કેસીસ રોજિંદા આવી રહ્યા છે। આજે પણ નવા 106 કેસ સામે આવ્યા છે। ચિંતાની વાત એ છે કે હવે કોરોનાથી જે મૃત્યુ પામનાર લોકો છે તેની સંખ્યા પણ વધી રહી છે। આજે પણ વધુ 2 લોકોના કોરોનાને કારણે મોત થયા છે, એટલે અત્યાર સુધી વડોદરામાં 120 લોકોના મોત કોરોનાને કારણે થઈ ચૂક્યા છે। આજે નવા 106 કેસ સામે આવ્યા છે, તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વધારે સંખ્યામાં કોરોનાનું સંક્રમણ પ્રસરતું જાય છે, તેને કારણે હવે આ સંખ્યા છે એ વધી રહી છે। અત્યાર સુધી વડોદરામાં, વડોદરા શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો 6324 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને આ સંક્રમણ લગાતાર પ્રસરી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં। વડોદરા શહેરના જે સંક્રમિત એરિયા છે, જે રેડ ઝોન એરિયા છે, ત્યાં પણ કોરોનાનું સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે। જે નવા 106 કેસ સામે આવ્યા છે તેમાં ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોના પણ છે અને આ તમામ વચ્ચે થોડા રાહતના સમાચાર એ છે કે આજે 69 વધુ દર્દીઓ સાજા થયા છે, એટલે રિકવર રેટ વડોદરામાં જો કે સારો છે। અત્યાર સુધી 5013 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે, પરંતુ રોજે રોજ જે કેસ સામે આવી રહ્યા છે અને પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, એનો મતલબ એ છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। લોકો હજી પણ એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે અને તેને કારણે કેસીસ વધી રહ્યા છે। જી બિલકુલ અમિત, આભાર તમામ વિગતો બદલ। વડોદરામાં સતત આંકડો વધી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તાર કે જે સતત સંક્રમિત થઈ રહ્યું છે, આજરોજ વધુ 106 પોઝિટિવ કેસ વડોદરામાંથી સામે આવ્યા છે।